नमस्कार, आपनी साथे हूं છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। સાણ આઉટપોસ્ટમાં તોડફાડની ઘટના બની છે। ફરિયાદ કરવા માટે પહોંચેલા લોકોએ પોલીસ ચોકીમાં જ તોડફોડ કરી। બે પક્ષ વચ્ચે બોલાચાલ થઈ હતી, બબાલ થઈ હતી અને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી। પોલીસના ખાનગી વાહનના કાચ ફોડવામાં આવ્યા। ચોકીમાં તોડફોડની ઘટના જે બની છે તેમાં બે લોકોની અટકાયત કરી લેવાઈ છે। દારૂના નશામાં તોડફોડ કરાઈ હોવાની પણ ચર્ચા છે। ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી આપશે સંવાદદાતા કેતન। કેતન, જણાવશો તોડફોડની જે ઘટના બની છે આ ઘટનાની વધુ વિગતો શું છે અને પોલીસે આ વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે? જી ચોક્કસ, સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી તોડફોડની ઘટના અને ઝઘડાઓની ઘટના વધી રહી છે। ગઈકાલે જે પલસાડામાં ડીજે રેસ્ટોરન્ટમાં અને જેડી રેસ્ટોરન્ટની અંદર તોડફોડ થઈ હતી, તો આજે આ ઉલપર તાલુકાના સાયણ ખાતે એક એપાર્ટમેન્ટની અંદર ઉપરથી એક ભાઈ નીચે થૂક્યો હતો એટલે પેલાના માથા પર પડતા એ બબાલ થઈ, સામાન્ય બબાલ થઈ અને પોલીસ સ્ટેશનની અંદર ગયા। તે પોલીસે થોડું અભદ્ર વર્તન મહિલા સાથે કરતા લોકો ટોળું ઉશ્કેરાઈ જઈ અને પોલીસ સ્ટેશનની અંદર જે કાચ અને જે કઈ તોડફોડ કરવામાં આવી એટલે પોલીસની ખાનગી વાહન પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું, એની પણ તોડફોડ કરી હતી। અને આ ઘટનાની અંદર સાયણ પોલીસને લીધે ઓલપાડ પોલીસ મથકના પીઆઈએ બે લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। આશાજી કેતન, આભાર આ માહિતી બદલ। ગાંધીનગર સંયુક્ત કિસાન મોરચા દ્વારા રાજભવન ઘેરાવનું એલાન કરવામાં આવ્યું છે। રાજ્ય પ્રમાણે ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ ચીમકીને પગલે ગુજરાત રાજભવન પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં રાજભવન ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી। ચીમકીને પગલે રાજભવન બહાર સઘન પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં ચાલતા ખેડૂતોના આંદોલનને લઈને આજે રાજભવનનો ઘેરાવનો કાર્યક્રમ ખેડૂતોએ આપ્યો હતો। તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જોકે હજુ સુધી કોઈ આવ્યું નથી અને કોઈની અટકાયત પણ નથી કરવામાં આવી। દિલ્હીમાં કિસાન સંયુક્ત કિસાન મોરચા દ્વારા જે આંદોલન ચાલી રહ્યો છે તે લોકોએ આજના દિવસે સમગ્ર ભારતમાં રાજભવન અને રાષ્ટ્રપતિ ભવને ખેડૂતો દ્વારા દેખાવ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારેલ છે, જેના અનુસંધાને તકેદારી રૂપે આ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। કૃષિ કાયદાના વિરોધને લઈને વિરોધીઓ પર નિશાન તાકવામાં આવ્યું છે। દિલીપ સંઘાણીએ નિશાન સાધ્યું છે। ખેડૂતો ખભો વાપરીને સરકાર સામે પ્રહારના પ્રયાસ કરતા હોવાની વાત જણાવાઈ। ખેડૂતો જાણે કે કઈ સરકારના ખેડૂતોના હિતમાં છે તેને લઈને પણ હાલમાં સવાલ પૂછવામાં આવ્યો છે। ખેડૂતોને ઉશ્કેરીને રાજસત્તા તરફ જવા માટે કેટલાક લોકો કાયમ માટે, પછી કોંગ્રેસની વિચારધારાવાળા હોય કે ભાજપના વિરોધીઓ હોય, હવે એક થઈને આ સરકાર સામે મોરચો માંડવાનો પ્રયાસ કર્યા છે। હંમેશા ખેડૂતો હવે સવારે ખેતર જાય અને સાંજે ઘેરે આવીને સૂઈ જાય એવા રહ્યા નથી। એમના બાળકો અમારી જેવા અભ્યાસ કરતા થયા છે, સમજતા થયા છે કે ખેડૂતોનું હિત કેમાં છે। સરકારી સસ્તા અનાજનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડાયું છે। રાજ્યવ્યાપી કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। અમદાવાદ શહેર ડીસીબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે। સસ્તા અનાજના દુકાનધારકો અને વચેટિયાઓની મિલી ભગતિયા કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, જે મામલે 46 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠાના 20 સસ્તા અનાજના દુકાનધારકો સામે પણ આ ફરિયાદ, તો રાશન ન લેનારના નામે બિલ બનાવીને છેતરપિંડી આચરવામાં આવતી હતી। 11 મોબાઈલ, 4 લેપટોપ, ફિંગરપ્રિન્ટ સ્કેનર, પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યા છે। તો આ સાથે સુરેન્દ્રનગર, દાંતા, પાલનપુરના આરોપીઓની ધરપકડ પણ કરી લેવાઈ છે। ખોટા બિલો બનાવીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું। સ્થાનિક પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને સાથે સાથે એ પણ સવાલો કે કેટલા વર્ષોથી આ કૌભાંડ છે તે ચાલતું હશે, તે તમામ સવાલોની સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પગપેસારો, પાંડેસરા વિસ્તારમાં યુવકને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ નોંધાયો છે। દોઢ મહિના પહેલા સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા, રિપોર્ટ હમણાં પોઝિટિવ આવતા તંત્ર પણ દોડતું થયું છે। સંક્રમિત યુવકની હાલ સ્વસ્થ સ્થિતિ છે, તો ડેલ્ટા વેરિયન્ટ વધુ નહીં ફેલાતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે। કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સૌ કોઈને અપીલ પણ કરવામાં આવી છે। एक स्पाइक प्रोटीन उसका डेल्टा प्लस वेरिएंट का ये मिला है। उसका जो ये व्यक्ति को हुआ था उनको पूरा ये होम आइसोलेशन में ही वो ठीक हुए थे। वो पांडेसरा विस्तार की ये घटना है और लगभग डेढ़ महीना हुआ है। ये डेढ़ महीना के बाद
जो है लोगों को कोई भी रूप से चिंता करने की ज़रूरत नहीं है। लोगों को ये विनंती है कि कोविड अप्रोप्रिएट बिहेवियर का पालन करें, कोई भी रूप से भीड़भाड़ के विस्तार में ना जाएं, और जो लोग अभी तक एक भी वैक्सीन नहीं लिए हैं उनको विनंती है कि वो भी वैक्सीन ले। राजकोट मनपाना रसीकरण केन्द्र में रसीनी अछत सर्जाई है। 18-44 वर्ष लोगों ने आपती रसी पूर्ण थी है। हाल तमाम रसीकरण केन्द्रों पर कोवेक्सिन रसी ज उपलब्ध है। कोविशील्ड बीजो डोज आप युवा धक्का जवाया है। राजकोट शहर रसीकरण केन्द्र पर मत कोवेक्सिन रसी ज उपलब्ध है और कोविशील्ड रसी की अछत वर्ताई है। शास्त्री मैदान सा केन्द्र में ताड़ा लग्या। गई काले अमने कीधु तो सदर में जो है रेडक्रॉस केन्द्र त्याँ बे त्रा दिवस की तपास करी है। मैं यहाँ जो है कि 5-6 जना मारी नजर खाने आए और करग्रस्त होते पहलो डोज मैं 4-4 लीधो जयर 42 दिवस की बात थी। एट 42 दिवस पी हूँ लेवा तो 42 दिवस जैसे अँ बंद एवं कहम हमें 84 दिवस तमो वो आमा बीजो डब्बो जो 84 दिवसे आती काले मेरी ड्यू डेट थी है। ड्यू डेट आधार हूँ आज लेवा आती काल रजा है एट तो अँ जो तो शनिवार वेक्सिनेशन बंद है। तो जूनागढ़ केशोद में वैक्सीन ने लेने होबाड़ो मचो। सिविल में उमटा लोकोना टोड़ा, बीजा डोज नो मैसेज आता 300 लोगों टोड़ उमटू। तंत्रे मात्र 40 डोज होवानु जणावता धक्का मुक्की सर्जाई हती अने पोलिस बोलावी पड़े तेवी पण फरज पड़ी। अत्यारे डोज ओछा आवे छे अहींया अने पब्लिक लगभग 300 माणस डोज टोकन लेवा आव्या छे तो एना माटे अमारे शुं करवुं? कायमी माटे आ त्रीजो धक्को अहींया एवा घणा छे, मैं एने पूछ्युं तो आयोजित करो केम्प सानिध्य पार्टी प्लॉट खाते केम्प नु आयोजन करवामां आव्युं हतुं। रसीकरण केम्प नु आयोजन हतुं, टोकन सिस्टम न होवाना कारणे लोकोना टोळे जोड़ा उमटी पड्या जेना कारणे सोशियल डिस्टन्स न जळवायुं। कोरोनानी त्रीजी लहेरनी संभावना वच्चे शहेरीजनोने सुरक्षित राखवानो प्रयास करवामां आवी रह्यो छे। कालुपुर रेलवे स्टेशन खाते रसीकरण सेंटर शुरू करायु छे। रेलवे स्टाफ, मुसाफरो अने कुलीओने कोरोना रसी आपवामां आवी छे। वधुमां वधु लोकोने शहेरमां वेक्सिन आपवा पर भार मुकाई रह्यो छे। 22 जूनना रोज कुल 109 लोकोने रसी आपवामां आवी, जेमां 21 वेन्डर, 83 पेसेन्जर अने 5 कुलीओनो समावेश थाय छे। 23 जूनना रोज कुल 155 लोकोने रसी आपवामां आवी हती, जेमां 48 पेसेन्जर्स, 33 कुलीओ, 27 वेन्डર अने 23 સ્ટાફ મેમ્બરનો સમાવેશ થાય છે। તો આ સાથે 24 જૂનના રોજ કુલ 166 લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જેમાં 57 પેસેન્જર્સ, 34 જેટલા સ્ટાફ મેમ્બર્સ, જે 17 કુલી અને સાથે જ 39 સફાઈ કર્મચારીઓનો સમાવેશ થાય છે। 25 જૂનના રોજ 148 લોકોએ રસી લીધી, જેમાં 77 પેસેન્જર, 19 સ્ટાફ, 7 કુલી અને 32 સફાઈ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી। તો છેલ્લા 4 દિવસમાં કુલ 578 લોકોએ વેક્સિન લીધી છે। બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં પૈસાની લાલચ આપવાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ભાજપ સામે બળવો કરી ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બન્યા છે, જો કે પક્ષ સામે બળવો કરનાર પ્રમુખ સહિત 6 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા। જો કે હવે કથિત ઓડિયો ક્લિપને લઈને ધાનેરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। પ્રમુખ પદ માટે થયેલા મતદાનમાં ભાજપના સદસ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા 5 લાખની ઓફર આપ્યાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ। ભાજપ સાથે બળવો કરી પ્રમુખ બનનાર કિરણબહેન સોનીના પતિ સંજયભાઈ સોનીએ એક સદસ્યને ફોન કરીને પૈસાની ઓફર કર્યાની વાત સામે આવી છે, ત્યારે પૈસાની સાથે સદસ્યને સમિતિના ચેરમેન બનાવવાની પણ વાતનો ઉલ્લેખ ઓડિયો ક્લિપમાં જોવા મળ્યો છે। ત્યારે મહિલા પ્રમુખના પતિ સંજયભાઈ સોની વોર્ડ નંબર 3ના ભાજપ સદસ્ય અલ્કેશ રાણાના પિતા રાજુભાઈ રાણાને ઓફર આપતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। અઠવાડિયા અગાઉ ધાનેરા પાલિકામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જોકે એ ચર્ચાએ પણ જોરશોરમાં જ્યાં ચાલી રહી છે કે અન્ય કેટલા સભ્યોને આ પ્રકારે રૂપિયા આપ્યા હશે, તો તર્ક એવા ચાલી રહ્યા છે। બીજી તરફ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું ન્યૂઝ 18। આ સાથે સાથે ન્યૂઝ 18એ એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આખી ઘટનામાં સત્યતા શું છે। ત્યારે રાજુભાઈ, જેમને ફોન ગયો હતો અને લાલચ આપવામાં આવી હતી, ઓફર આપવામાં આવી હતી, તેમનું કહેવું છે કે હા, મને ફોન આવ્યો હતો અને ઓફર આપવામાં આવી હતી। તો ધાનેરા નગરપાલિકામાં નેતાઓની રાજરમત જોવા મળી છે। ધાનેરા નગરપાલિકામાં કુલ 28 સભ્યો, પ્રમુખ જુગલબહેન ઠાકોરનું નિધન થયું હતું અને
19 જૂને પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. ભ્રષ્ટાચારના આરોપમાં કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. જ્યોત્સનાબહેન અને કિરણબહેન વચ્ચે પ્રમુખની ચૂંટણી થઈ હતી. બંનેને 6-6 મત મળતા ટાઈ પડી હતી. ચિઠ્ઠી ઉછાળતા કિરણબહેન સોની પ્રમુખ તરીકે ચૂંટાયા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કિરણબહેન સહિત 6 લોકોને સસ્પેન્ડ કરાયા હતા. કેટલા હાલ છો એમ પાકો કહો એમ કઈ કીધું ને રાજા લાખ બે લાખ કેટલા નું કીધા છે પૂછવા તો એક જ રાખો પોટલા ખાલી છે ને પોટલા ઘર ના વેટ પડે હ પોટલા કે વેટ ના પડે રાજા પોટલા કે ને કે યાર આ તો હવે 12 મિલિયન ચૂકની છે 12 મિલિયન મુતુ રહી તો પોટ પોટ ભરી પોટલા ની 5000 બની ભરી મુતર 3000 રૂપિયા તારા સોની આવે આપડા આપડા ભાડું બધા કોઈ રૂપિયા 9000 ભાઈ થોડો તો કહો કાકો પાછો કરો અમદાવાદના રાણીપમાં વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે. કોર્પોરેશનની સીલિંગ ઝુંબેશ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. 25 દિવસથી કોમ્પ્લેક્સ સીલ મારતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે. પરિવારના લોકો સાથે રાખીને વિરોધ દર્શાવાયો. સીલ ખોલી રોજગાર ધંધા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. 25 દિવસથી દુકાનો સીલ મરાતા ધંધા રોજગાર બંધ છે અને તંત્ર માત્ર વાયદા કરે છે. આ વેપારીઓનું કહેવું છે તો 2 દિવસમાં જવાબ નહીં મળે તો ઉપવાસ આંદોલન શરૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. બીયુ પરમિશન ન હોવાથી સીલ કરવામાં આવી છે દુકાનો. રાણીપ વાડજમાં અંદાજે 250 દુકાનો સીલ કરી દેવાઈ છે. 3 કોમ્પ્લેક્સને સીલ મરાયા છે. બીયુ પરમિશનના અભાવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી અને ખાસ કરીને રાણીપ વિસ્તારમાં 250 થી 300 દુકાનો જે છે તે સીલ કરવામાં આવી હતી. આપ દ્રશ્ય જોઈ શકો છો કે રાણીપ ગામ વિસ્તારમાં જે છે, ખાસ રાણીપ ઉપરાંત જે અલગ અલગ વિસ્તારના જે છે વેપારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ છેલ્લા 25 દિવસથી તેઓના ધંધા રોજગાર બંધ છે અને તેના કારણે તેઓ પોતાની દુકાન ખોલવા માટે, પોતાનો ધંધા રોજગાર શરૂ કરવા માટે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેઓની દુકાનો સીલ થયેલી છે, તે ખુલ્લી નથી અને તેના કારણે ફરી એકવાર જે છે તે વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. કેટલાક વેપારીઓ આપણી સાથે છે. શું કહેશો આટલા દિવસથી, 25-1 દિવસથી જે ધંધા રોજગાર બંધ છે અને કોરોનાના કારણે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, શું કહે? એટલે આપણે તો એમ કહીએ છીએ કે બંધ કેમ છે, વેન અમે તમારા રૂલ્સ ફોલો કરવા તૈયાર છીએ. બધી રીતે તમને કીધું કે પોલિસી આપો, અમે પોલિસી ફોલો કરવા તૈયાર છીએ. અને કોઈ કાયદો નથી કે સીલ મારો. એમને કીધું એક્શન લો, એક્શનમાં નોટિસ આવે. નોટિસ વગર તમે એવી રીતે સીલ મારી ગયા છો, અમને બહાર બેસાડીને તમે શું કમાઈ લેવાના છો? અમારા ટેક્સથી તમારું કોર્પોરેશન ચાલે છે, બરાબર? અમે નહીં કમાઈએ, તમને શું આપીશું? આ છોકરાઓની ઉંમર છે કંઈ અહીંયા ઊભા રહેવાની બેનર લઈને? એ લોકો અમને બહાર ઊભા રહીને શું સાબિત કરવા માગે છે? અમે અંદર તમે કામ કરવા દો, ટાઈમ આપો, અમે તમારી પોલિસીને ફોલો કરીએ, તમને પૈસા આપીએ અને તમે એમાં કામ કરાવડાવો. તમે કહો સીલ મારી દીધી, બહાર બેસી જાઓ, જ્યારે રૂલ આવશે ત્યારે અમે ફોલો કરીશું, એવી રીતે ના હોય. તમે અમને રૂલ આપો, અમે ફોલો ના કરીએ તમે દંડ આપો. અમે ટેક્સ નથી ભરતા, તમે સીલ કરી જાઓ છો, અમે એગ્રી કરીએ છીએ. પણ આવી રીતે તમે કહો વેપારી બહાર બેસી જાય તો શું કરવાના? તમે તો એસીની ઓફિસમાં બેઠા છો. પોતાના પરિવારજનો સાથે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પોતાના પરિવાર સાથે આજે વેપારીઓ જે છે કે તેઓ હવે તંત્રને આજીજી કરી રહ્યા છે કે આટલા દિવસથી તેઓના ધંધા રોજગાર બંધ છે અને હવે તેઓના ધંધા રોજગાર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. અન્ય પણ કેટલાક જે છે વેપારીઓ જે છે તેઓ પાસેથી પણ જાણીશું. બેન શું કહેશો, આટલા દિવસથી દુકાનો સીલ છે? અમારે અહીંયા 25 દિવસથી દુકાનો બંધ છે. અમારે ટેક્સ બિલ કેમનું ભરવું, લાઇટ બિલ કેમનું ભરવું? હવે ભાડાની દુકાન હોય તો અમારે ઘરના બાળકોને ખવડાવવાનું, દૂધ પાણી ક્યાંથી લાવવા? 25 દિવસથી આવી રીતે બેસી રહ્યા હોય તો આ કોરોનાના મહાકાળમાં ક્યાંથી પૈસા લાવવા? વેપારી ઉશ્કેરાયા જ ને, ક્યાં જાય? અનેકવાર રજૂઆત અગાઉ પણ કરી ચૂક્યા છો, હજી ફરી એકવાર તમે લોકો જે છે ઉગ્ર વિરોધ કરી રહ્યા છો, હવે શું? જો હજુ પણ ખોલવામાં નહીં આવે. અમે બધી જ કાયદાકીય જે તપાસ છે એ કરી છે. જ્યાં જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં પણ અમે રજૂઆત કરેલી છે, પણ અમને અત્યાર સુધી પ્રશાસન તરફથી કોઈ ચોક્કસ સમય કે કોઈ ચોક્કસ કાર્યવાહી વિશે અમને કોઈ જાણ કરવામાં આવી નથી.
खाली समय की राह जो बे दिवस में थी जैसे चार दिवस में थी जैसे आवा वायदा करता करता आज 26 दिवस थी गया अमारे राइट आज जयरे सरकार जाहरात करीने सरकारी संस्थाना राज्यव्यापी कौभांड सामे आव्यु छे त्यारे आ मामले पोलीस फरियाद नोंधाई छे। अमदावाद शहर में डीसीबी पोलीस मथके फरियाद नोंधाई छे। सस्ता अनाजना दुकानधारकों ने वचेटियाओं की मिलीभगत थी कौभांड आचरवामां आवी रह्युं हतुं। आ समग्र मामले 46 लोको सामे फरियाद दाखल थई छे। तो बनासकांठाना 20 सस्ता अनाजना दुकानधारकों सामे पण फरियाद नोंधावाई छे। राशन न लेनार नामे बिल बनावामां आवतुं हतुं अने छेतरपिंडी आचरवामां आवती हती। 11 मोबाइल 4 लैपटॉप फिंगरप्रिंट स्कैनर प्रिंटर जप्त करवामां आव्या छे। सुरेन्द्रनगर दाता पालनपुर आरोपियों की धरपकड़ कर रेवाई है। तो खोटा बिलो बनाने कौभांड आचरता था आ आरोपी स्थानिक पुरवठा विभाग की कामगिरी पर हवे सवालों उठी रहा है। तरह पुलिस दरेक दिशा में तपास हाथ धरी है। तो हाल में वधु केटलाक आरोपी ने झड़पी लेवामां आव्या छे। खोटा बिलो बनावामां आवता हता अने छेतरपिंडी आचरवामां आवती हती। स्थानिक पुरवठा विभाग जेमने रजूआतो करवा छतां तेमनी कामगीरी सामे हवे सवाल उभा थया छे। तो राशन न लेनारना नामे बिल बनावामां आवतुं हतुं अने खोटी रीते बिल तैयार करवामां आवता हता अने आखू कौभांड आचरवामां आवी रह्युं हतुं। तो राज्यव्यापी आ कौभांड छे जेमां टोटल 46 लोको सामे फरियाद नोंधाई छे। उल्लेखनीय है कि आ पहला केटलाक आरोपियों की धरपकड़ करवामां आवी हती अने हवे केटलाक वधु आरोपियों की पण धरपकड़ करी लेवाई छे। तो अमदावाद में अंगेनी फरियाद नोंधाई हती जे मामले कार्यवाही जोवा मळी छे। डीसीबी पोलीस तरफ थी वधु कार्यवाही जोवा मळी छे कारण कि डीसीबी पोलीस मथके आ अंगेनी फरियाद दाखल करवामां आवी हती। सरकारी सस्ता अनाजनु राज्यव्यापी कौभांड आचरवामां आवी रह्युं हतुं। आ समग्र कौभांडनो खुलासो थयो छे अने आ मामले पोलीसे कार्यवाही पण तेज करी छे। राज्यव्यापी कौभांड मामले पोलीस फरियाद नोंधावामां आवी छे। अमदावाद शहर डीसीपी पोलीस मथके अंगेनी फरियाद नोंधावामां आवी छे। पोलीसे फरियाद लईने कार्यवाही हाथ धरी तात्कालिक धोरणे केटलाक आरोपीओने झड़पी पाड्या छे ज्यां पोलीस स्टेशने रजू पण करવામાં આવ્યા। नेटवर्क एटीन ने सुनिश्चित करवा मांगे छे कि दरेक भारतीयों ने कोरोना की रसी मळे। रसीकरण सामे जागृति लावा नेटवर्क एटीन और फेडरल बैंक की पहल। संजीवनी शॉट ऑफ लाइफ ने सपोर्ट करो। एक्सपर्ट अपोलो 24/7। नेटवर्क 18 फेडरल बैंक संजीवनी की गाड़ी भारतभर कोविड असरग्रस्त जिलों चक्कर लगावी रही है। रसी माटे जागृति फैलावा अमारी पहल ने तमे पण समर्थन आपी अमारा अभियान ने वधु मजबूत बनाओ। चालो जाणीए कि संजीवनी गाड़ी हाल कया जिल्ला में अने कया गाम में पहुंची है। संजीवनी गाड़ी हाल अमृतसर संगना अने कोटली नसीर खान की मुलाकात लीधी। तो मध्यप्रदेश इंदौर खुदेल बुजुर्ग और काजी पलासिया गामना लोकोने पण मळ्या। आ तरफ नासिक शहर में साकोरे तेमज निंबेट गाम की मुलाकात ली थी। केंटूर में वेलातूर अने करुमची गाम की मुलाकात लेवामां आवी। संजीवनी गाड़ी अत्यार सुधी में 300 गामडाओना 1,41,650 लोगों साथे मुलाकात करी अने रसी विषय लोगों ने जागरूक कर्या। आपने टीका लगाया क्या? टीका लगा ओ जरा टीका लगा। जब अपनी ही बारी आए टीका लगा। चल हाथ बढ़ा और साथ सभी के चल दे। एक टीके से बन जाए बात समझ ले। परिवार साथ मित्रों को शामिल करके लड़ जाएंगे टीका करणों के दम पे। I'm gonna
अपना भला अपनों का भी होने दे। जब टीका हो भारत के हर कोने में, सब ठीक ठाक हो जाएगा जल्दी से। लग जाएंगे टीका करनों के दम पे, इतना करोगे तब ही कहोगे आजादी होगा जहां। टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा। टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या। लगवा ले लगवा ले चुमन जरा सहले सहले, ठोस कदमों से मंजिलें मिलती, जैसे ऋतुओं से जूझ के कली है खिलती। ठान लो अब से लो जिम्मेदारी, टीका लगवाने जाना है हमें इस बारी। फायदा ही फायदा हो, समझो ये कायदा हो, बस छोटी मांग है नहीं कोई ज्यादा। अपनी बारी आए टीका लगा, टीका लगा तो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा तो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा। टीका लगा तो जरा टीका लगा, तो जरा टीका 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 लगाया क्या। जब अपनी बारी आए टीका लगा। સાથે જ આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ પણ વધુ